नमस्ते विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में आप सबनु स्वागत छे। आज आप धोरण 8 विषय गणित प्रकरण 13 समप्रमाण अने व्यस्त प्रमाण विषे माहिती मेळवशुं। एमां आपणे अगत्यना मुद्दा अने दाखला नंबर 1-4 छे ए आनी पहेलाना विडियोमां जोई लीधा छे। तो आजे आपणे स्वाध्याय पोथीमां पेज नंबर 38 ઉપર દાખલા નંબર 5 છે, નીચેના દાખલા ગણો। એમાં પહેલો દાખલો છે એની માહિતી મેળવીએ। રકમ જોઈએ શું છે, તો કે 6 મીટર કાપડની કિંમત રૂપિયા 480 છે, તો 11 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો આપણને અહીંયા શું આપેલું છે, બે વસ્તુ આપેલી છે। એક તો कापड मीटर में अने बीजू आपेली छे आपणे किंमत। तो आपणे किंमत अने कापड बेनू लखीशू। तो ज्यारे 6 मीटर कापड छे त्यारे केटले आ 480 रुपया किंमत छे, अने 11 मीटर कापड छे त्यारे केटला रुपया थाय आपणे शोधवानुं। तो एना माटे शुं लखीशू, आपणे x लखीशू। हवे शुं कर देशुं, एना उपर चोरस दोरी देशुं। હવે જ્યારે કાપડ મીટરમાં 6 મીટર છે ત્યારે 480 રૂપિયા થાય છે, કાપડમાં વધારો થાય છે 11 મીટર, એમ શું થશે, એના ભાવમાં પણ વધારો થશે। એટલે કે આ રકમ સમપ્રમાણમાં છે, આ સમપ્રમાણમાં છે। એટલે આ રકમ સમપ્રમાણમાં આપેલી છે। સમપ્રમાણનું સૂત્ર શું થશે, x1/y1 બરાબર x2/y2। હવે x1 એટલે શું થશે, આપણે અહીંયા નામ આપી દઈએ x1 x2, નીચે y1 અને y2। હવે x1 એટલે કેટલા થશે, આપણી પાસે 6 થશે, y1 એટલે કેટલા થશે 480 થશે બરાબર, x2 એટલે કેટલા થશે 11, અને y2 એટલે કેટલા થશે 1 થશે। હવે શું કરીશું, આપણે એનો ચોકડી ગુણાકાર કરીશું બરાબર। આ આપણે હવે લખીએ 480 ગુણ્યા 11/6, અને x બરાબરને આ બાજુ આવી જશે। હવે આના અડધા થાય કેટલા થશે, આના અડધા 3 થશે, આના અડધા થશે, આના અડધા 2, આના અડધા 4, અને આના અડધા 0। હજી આપણે આના 8 છે, તો 8 તેરી કેટલા થાય 24 થાય। તો આપણે કેટલા કરીશું, અહીંયા 80 ગુણ્યા 3। હવે અંશમાં એ 3 છે, છેદમાં એ 3 છે, એટલે 3 3 ઉડી જશે। હવે અહીંયા અંશમાં કેટલા આવ્યા, 80 ગુણ્યા 11, તો 11 8 88, અને 10 લગાડી દેશું એટલે કેટલો આવશે 880। તો આપણે જવાબમાં શું મળ્યું, 880 રૂપિયા। નીચે આપણે લખી શકીએ, આમ 11 મીટર કાપડની કિંમત 880 રૂપિયા થાય। એટલે 11 મીટર કાપડની કિંમતના કેટલા 880 રૂપિયા થશે। ત્યારબાદ હવે બીજા દાખલા વિશે માહિતી મેળવીએ। તો બીજા દાખલાની રકમ જોઈએ આપણે, 12 કિગ્રા ગોળની કિંમત 540 રૂપિયા છે, તો 9 કિગ્રા ગોળની કિંમત કેટલી થાય? તો આપણે શું આપી દીધું છે, અહીંયા ગોળ આપ્યો છે કિગ્રામાં, અને બીજી માહિતી આપણને મળી છે કિંમતની। તો 12 કિગ્રા ગોળ છે અને કિંમત કેટલી છે 540। હવે 9 કિગ્રા ગોળ છે તેની કિંમત કેટલી ખબર નથી, તો આપણે શું લખીશું, આયા
एक्स लखी दईसु। हवे शू कर लेशु, बॉक्स बनावी लेशु आपणे। હવે 12 કિગ્રા ગોળ છે અને કિંમત કેટલી 540 છે। પછી સામે આયા 9 કિગ્રા ગોળ છે અને કિંમત છે એટલે આમાં શું થાય છે ઘટાડો થાય છે એટલે શું થશે કિંમતમાં પણ ઘટાડો। વધારો થતો એક રાશિમાં તો બીજી રાશિમાં વધારો અને ઘટાડો થતો હોય તો બીજી રાશિમાં ઘટાડો થાય તો એને શું કહેવાય સમપ્રમાણ કહેવાય। તો આ રકમ પણ કેવી છે સમપ્રમાણ છે। આ રકમ સમપ્રમાણ છે। સમપ્રમાણનું સૂત્ર શું થશે એક્સ વન છેદમાં વાય વન બરાબર એક્સ ટુ છેદમાં વાય ટુ। હવે અહીંયા નામ આપી દઈશું, 12ને નામ આપશું એક્સ વન, 9ને નામ આપીશું એક્સ ટુ, વાયને 540 વાય વન અને એક્સ ટુ છે એક્સ છે ત્યાં શું નામ આપીશું વાય ટુ। હવે રકમ મૂકીશું, એક્સ વન એટલે આપણે કેટલા થશે 12 થશે, વાય વન એટલે કેટલા થશે 540, એવી જ રીતે એક્સ ટુ એટલે કેટલા થશે 9 અને વાય ટુ એટલે શું થશે એક્સ થશે। હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું, એક્સને શું બનાવી લઈશું કરતાં બનાવીશું, એક્સ બરાબર 540 ગુણ્યા 9 એ અંશમાં લખીશું અને છેદમાં લખીશું 12। હવે આપણે ઘડીઓ જોઈએ તો આના ભાગ પડશે 3 × 3 એટલે 9 અને આના પર ભાગ પડે 3 × 4 3 × 12 3 અંશમાં છે ને 3 છેદમાં સરખા હોવાથી શું થઈ જશે ઉડી જશે। હવે શું કરીશું આયા 4 વગડે આનો ભાગાકાર કરીશું તો 4 × 4 એટલે 1 વધ્યો, હવે 4 × 2 = 12 એટલે કેટલા વધ્યા 2 વધ્યા આયા અને 4 × 5 = 4 × 3 = 12 અને 4 × 5 = 20 એટલે આપણે કેટલા આવશે 104 × 4 એક વય તો આયા લખ્યા 4 × 3 = 12 એટલે 2 વધ્યા 2 આયા લખ્યા અને કેટલા થઈ ગયા 20 થઈ ગયા 4 × 5 = 20 એટલે કેટલા મળ્યા આપણે આયા 135 × 4 કરો તો કેટલા આવશે 540 આવશે, 135 × 4 બરાબર 540 થશે। હવે 4 અંશમાં છે 4 છેદમાં છે એટલે શું થઈ જશે ઉડી જશે। હવે અંશમાં આપણને કેટલા વધ્યા છે તો 135 × 3 આ બેનો ગુણાકાર કરીએ 3 × 5 = 15 15 ² 1 3 × 3 = 9 9 × 1 = 10 એટલે 0 + 1 3 × 3 = 3 ને 1 + 1 એટલે કેટલા આવશે 3 × 1 = 4 એટલે જવાબ કેટલો આવશે આપણી પાસે 405। તો આમ લખી શકીએ આપણે, આમ 9 કિગ્રા ગોળની કિંમત 405 રૂપિયા થાય ને 9 કિગ્રા ગોળની કિંમત આપણે કેટલા થશે 405 રૂપિયા થશે। ત્યારબાદ હવે ત્રીજો દાખલો આપણે જોઈએ, રકમ જોઈએ 8 લીટર દૂધના રૂપિયા 384 થાય તો 11 લીટર દૂધના કેટલા રૂપિયા થાય તો અહીંયા આપણને લીટર દૂધ આપ્યું છે લીટરમાં અને સાથે શું આપી છે કિંમત આપી છે 8 લીટર દૂધ છે ત્યારે કિંમત કેટલી છે 384 11 લીટર દૂધ છે ત્યારે કિંમત કેટલી શોધવાની છે એટલે આમ એના માટે શું લખીશું આપણે એક્સ લખીશું। હવે એની ઉપર શું બનાવી દઈશું આપણે બોક્સ બનાવી દઈશું।
हमें जोए आया 8 लीटर छे अने किंमत 384 छे, आमा केटला थाय छे 11 लीटर थाय छे। तो 8 लीटर ना 384 तो 11 लीटर ना पण केटला थशे, वधारे थशे, एटले जथ्थामां वधारो थाय छे। एम शुं थाय छे, किंमतमां पण वधारो थशे, एटले आ रकम पण केवी छे, समप्रमाणमां छे। आ रकम समप्रमाणमां छे। એનું સૂત્ર મૂકીશું, આને પહેલાં એક્સ વન નામ આપી દઈશું 8ને, 11ને નામ આપી દઈશું એક્સ ટુ, એવી જ રીતે 384ને વાય વન અને એક્સને નામ આપીશું વાય ટુ। હવે સૂત્ર લખીશું, સૂત્ર છે સમપ્રમાણનું, એક્સ વન છેદમાં વાય વન બરાબર એક્સ ટુ છેદમાં વાય ટુ। હવે એક્સ વન કેટલા આપેલા છે આપણે 8, વાય વન કેટલા છે 384 બરાબર એક્સ ટુ કેટલા છે આપણી પાસે 11 અને એક્સ ટુ એટલે કે વાય ટુ એટલે શું છે આપણી પાસે એક્સ છે। હવે શું કરીશું, ચોકડી ગુણાકાર એક્સનો કરતાં બનાવીશું, તો એક્સ બરાબર 384 ગુણ્યા 11 છેદમાં લખીશું 8। હવે શું કરીશું, આના બે ભાગ, આના બે ભાગ કરીએ તો આના કેટલા આવે 4 ગુણ્યા 2, એવી રીતે આના પણ બે ભાગ થાય, 2 કા 2 વૈધો 1, 2 નવા 18 અને 2 2 4 તો 192 ગુણ્યા 2, 192 ગુણ્યા 2 કરો તો કેટલા મળી જશે 384, તો અંશમાં પણ 2 છેદમાં પણ 2 શું થશે ઉડી જશે। પછી આના બે ભાગ પડે 2 ગુણ્યા 2, એવી રીતે આના પણ 2 ભાગ પડશે, 2 નવા 18 વૈધો 1 અને 2 6 12 ગુણ્યા 2, આ અંશના 2 છેદના 2 શું થઈ જશે ઉડી જશે। પછી આ 96 છે તો 96ના પણ 2 ભાગ પડશે, 2 6 8 વૈધો 1 અને 2 8 16 એટલે 48 ગુણ્યા 2, તો અંશના 2 ઉડી જશે અને છેદના 2 ઉડી જશે, તો અહીંયા આપણે જવાબમાં શું મળશે 48 ગુણ્યા 11, એ બંનેનો શું કરવાનું ગુણાકાર કરવાનું 48 ગુણ્યા 11। આ બંનેનો ગુણાકાર કરતાં આપણને કેટલા મળશે 528 રૂપિયા મળશે, તો જવાબ આપણો શું થશે 528 રૂપિયા। તો આમ લખીશું, આમ 11 લીટર દૂધના 528 રૂપિયા થાય, એટલે આપણે આ 11 લીટર દૂધના કેટલા 528 રૂપિયા થશે। ત્યારબાદ હવે ચોથો દાખલો જોશું આપણે, ચોથા દાખલાની રકમ શું છે, 8 મજૂરોને 1 કામ પૂરું કરવા 4 દિવસ લાગે છે, તો આ કામ 16 મજૂરો કેટલા દિવસમાં પૂરું કરી શકે, તો આયા આપણને મજૂર અને શું આપ્યું છે દિવસ આપ્યા છે, તો બોક્સ બનાવીએ આપણે મજૂર અને દિવસો, 8 મજૂર છે અને દિવસ કેટલા છે 4 છે, એવી જ રીતે કેટલા 16 મજૂર છે, ત્યારે દિવસ કેટલા એ આપણને આપ્યું નથી, તો એના માટે આપણે શું લખીશું એક્સ લખીશું। હવે બોક્સ બનાવી દઈએ, હવે આને નામ આપી દઈશું એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ। હવે આ જોઈએ, હવે 8 મજૂર છે ત્યારે દિવસો કેટલા થાય છે
चार थाय छे। हवे मजूर नी संख्या में वधारो थाय छे, मजूर थाय छे 16, त्यारे दिवसो शुं थई जशे, घटी जशे। एटले के एक राशि में वधारो थाय छे ज्यारे बीजी राशि में शुं थाय छे, घटाड़ो थाय छे। तो आ केवुं आवशे, आ रकम व्यस्त प्रमाण में छे, आ रकम व्यस्त प्रमाण में छे। केम के एक राशि में वधारो थाय छे तो सामे बीजी राशि में एटलो शुं थशे, घटाड़ो थशे। तो एनु सूत्र शुं थशे, एक्स वन गुणिया वाई वन बराबर एक्स टू गुणिया वाई टू। हवे एक्स वन आपणी पासे केटला छे, 8 छे। वाई वन केटला छे आपणी पासे, 4 છે, એટલે 8 ગુણ્યા 4 એક્સ ટુ, આ એક્સ ટુ આવશે। તો એક્સ ટુ આપણી પાસે કેટલા છે, 16 છે, અને એક્સ વાય ટુ છે એના બરાબર શું કર્યું છે આપણે, એક્સ લખ્યા છે। હવે 16 એક્સને શું કરીશું, કરતાં બનાવીશું। 8 ગુણ્યા 4 છેદમાં 16 બરાબર શું થશે, એક્સ થશે। 4ના ભાગ પડે 4 × 4, તો અંશના 4 છેદના 4 ઉડી જશે। આ 8 છે, 8ના પણ ભાગ પડે 4 × 2, અંશમાં 4 છેદમાં 4 સરખા હોવાથી શું થઈ જશે, ઉડી જશે। તો હવે અહીં આપણે અંશમાં ફક્ત કેટલા વધે છે, 2 વધે છે, કેમ કે ચોકે ચોકે 16 એટલે 4 ઉડી ગયા, 1 × 4 વર્ષે 4 × 2 = 8, એટલે હવે ફક્ત કેટલા વધ્યા, 2। તો એક્સ બરાબર કેટલા આવશે, એક્સ બરાબર 2। દિવસ તો આપણે લખી શકીએ, આમ 16 મજૂરો 2 દિવસમાં કામ પૂરું કરી શકે, એટલે 16 મજૂરોને આ કામ પૂરું કરવા માટે 2 દિવસ લાગશે। એટલે 16 મજૂરોને કામ પૂરું કરતા કેટલા દિવસો થશે, 2 દિવસ થશે। ત્યારબાદ હવે 5મો દાખલો જોઈએ। 5મા દાખલાની શું રકમ છે, 20 કળિયાને 1 દિવાલ ચણતા 6 દિવસ લાગે, તો 30 કળિયાને આ દિવાલ ચણતા કેટલા દિવસ લાગે, એટલે કે 20 કળિયા છે અને 6 દિવસ છે, 30 કળિયા થાય તો દિવાલ ચણતા કેટલા દિવસ લાગે એ ગણવાનું છે। તો આપણને અહીંયા 2 માહિતી આપી છે, જોઈએ આપણે। પહેલી માહિતી શું આપી છે આપણે, કળિયા, અને બીજી માહિતી આપી છે દિવસ। અહીં આપણને 20 કળિયા આપ્યા છે, જ્યારે એક કળિયાને કેટલા 6 દિવસ લાગે છે, 30 કળિયા આપ્યા છે એને કેટલા દિવસ લાગે એ શોધવાનું। તો એના માટે શું લખીશું આપણે, એક્સ લખીશું, બોક્સ બનાવી દઈએ। હવે આપણે જોઈએ, તો આપણે 20 કળિયા છે એને કેટલા 6 દિવસ, હવે કળિયાની સંખ્યામાં શું થઈ છે, વધારો થાય છે, તો સામે તમને દિવાલ ચણવાના દિવસ છે દિવસમાં શું થશે, ઘટાડો થશે, એટલે આ રકમ છે એ કેવી આવશે, વ્યસ્ત પ્રમાણમાં આવશે। તો આપણે લખીશું અહીંયા, આ રકમ વ્યસ્ત પ્રમાણમાં છે। હવે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર છે, એક્સ વન ગુણ્યા વાય વન એક્સ ટુ ગુણ્યા વાય ટુ। તો આને નામ આપી દઈશું 20ને એક્સ વન, 30ને એક્સ ટુ, એવી જ રીતે 6 છે, 6ને નામ આપીશું વાય વન, અને એક્સ છે એને નામ આપીશું એક્સ ટુ। હવે વ્યસ્ત પ્રમાણ છે, વ્યસ્ત પ્રમાણનું સૂત્ર લખીશું, સૂત્ર છે એક્સ વન
गुणिया वाई वन बराबर एक्स टू गुणिया वाई टू। हवे एक्स वन केटला छे आपणी पासे 20 छे, वाई वन केटला छे 6 छे, एक्स टू केटला छे आपणी पासे 30 छे अने वाई टू बराबर आपणे शुं लख्या छे एक्स लख्या छे। तो ए रीते रकममां किंमत मूकी देशो। हवे एक्स ने करता बनावी अने 30 छे ए गुणाकारमां छे, नीचे आवशे तो सामे ભાગાકારમાં થઈ જશે એટલે 20 ગુણ્યા 6 છેદમાં 30 બરાબર એક્સ। હવે અંશમાં પણ શૂન્ય છેદમાં પણ શૂન્ય ઉડી જશે। હવે 3 છે, 3ના ભાગ પડે 3 દુ 6, તન તન ઉડી જશે એટલે 3 દુ 6। તો અંશમાં કેટલા વધ્યા? હવે અહીંયા 2 અને 2 કેટલા થયા? 4 થયા, બે બે 4। તો એક્સ બરાબર કેટલા આવશે? 4 બરાબર એક્સ। તો આપણે લખી શકીએ કે 20 કડિયાને દિવાલ કરતાં 6 દિવસ લાગ્યા હતા, તો આમ 30 કડિયાને દિવાલ ચણતા 4 દિવસ લાગે, એટલે કે 30 કડિયા છે અને દિવાલ ચણતા કેટલા? 4 દિવસ લાગશે। ત્યારબાદ હવે આપણે છઠ્ઠો દાખલો જોશું। છઠ્ઠા દાખલાની રકમ શું છે? 15 માણસોને કૂવો ખોદતા 14 દિવસ લાગે, તો 40 માણસોને આ કૂવો ખોદતા કેટલા? એટલે 15 માણસોને 24 દિવસ લાગે છે, તો 40 માણસોને કેટલા દિવસ લાગશે? તો આપણે બે માહિતી આપી છે, એક માણસ અને બીજું શું આપ્યું છે? દિવસ। તો આપણે લખીશું માણસો અને દિવસ। માણસો કેટલા? 15 છે, ત્યારે કેટલા દિવસ લાગે છે? 24। હવે માણસો કેટલા થયા? 40, ત્યારે દિવસો કેટલા લાગશે એ આપણે શોધવાનું છે। તો એના માટે શું લખીશું? એક્સ લખીશું। હવે બેની ઉપર શું બનાવી દેશું? બોક્સ બનાવી દેશું આપણે। દિવસ માણસો છે 15, ત્યારે દિવસો કેટલા છે? 24 છે। હવે માણસો છે કેટલા થાય છે? 40 થાય છે, ત્યારે દિવસો છે એ શું થઈ જશે? ઘટી જશે, એટલે આ રકમ પણ કેવી આવશે? વ્યસ્ત પ્રમાણમાં આવશે। આ રકમ વ્યસ્ત પ્રમાણમાં છે, આ રકમ પણ વ્યસ્ત પ્રમાણમાં આવશે। વ્યસ્ત પ્રમાણનું સૂત્ર શું છે? એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ। 15ને એક્સ વન નામ આપી દઈએ, 40ને એક્સ ટુ, 24ને વાય વન અને એક્સને વાય ટુ। હવે શું કરીશું? સૂત્રમાં એની કિંમત મૂકીશું। એક્સ વન બરાબર કેટલા છે આપણી પાસે? 15, તો લખીશું અહીંયા 15 ગુણ્યા વાય વન। વાય વન કેટલા છે આપણી પાસે? 24 છે, બરાબર એક્સ ટુ કેટલા છે આપણી પાસે? 40 છે, અને વાય ટુ બરાબર આપણે શું લખ્યું છે? એક્સ લખ્યું છે। 40 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં 15 અને 24 ગુણ્યા અને છેદમાં 40 બરાબર કેટલા થશે? એક્સ થશે। એક્સને શું બનાવી દેશું? કરતા બનાવી દેશું, આના બે ભાગ પડશે 20 ગુણ્યા 2, આના પણ બે ભાગ પડે 12 ગુણ્યા 2, તો 2 2 ઉડી જશે। એવી જ રીતે 12 છે, 12ના કેટલા ભાગ પડશે? 2 ભાગ પડશે 6 ગુણ્યા 2। એવી રીતે 10 છે, તો 10ના પણ 2 ભાગ પડશે 20 છે, 20ના પણ 2 ભાગ કેટલા થશે? આ અંશના 2 અને છેદના 2 ઉડી જશે। હવે અંશમાં અહીંયા કેટલા છે? 10 છે, અને અહીંયા કેટલા છે? 5 છે, તો 5 દુ 10 અને 5 તેરી 15। એવી રીતે 2 કા 2, 2 તેરી 6, તો 3 ગુણ્યા 3। હવે આપણી પાસે ફક્ત કેટલા વધશે? 3 ગુણ્યા 3 બરાબર એક્સ,
तो 3 तेरी केटला थसे 9 बराबर x। आपणे आम लखी सकीए आम 40 માણસોને કૂવો ખોદતા કેટલા દિવસો થશે? 9 દિવસ થશે, 9 દિવસ લાગે। એટલે કે 40 માણસોને કૂવો ખોદતા કેટલા? 9 દિવસ લાગશે। તો આપણે આ દાખલા નંબર 5ના 6 દાખલા હતા, 6 દાખલામાં 3 હતા એ સમપ્રમાણના અને 3 છે એ વ્યસ્ત પ્રમાણમાં છે। તો આપણો આજનો આ વિડિયો પૂરો કરીએ છીએ। અસ્તુ।